સરથાણાના રીતિક અબજીના વેપારીના બેંક ખાતું ખોલાવી ચાવાળાએ બેંક કર્મી અને ગઠિયા સાથે મળીને વેપારીની જાણ બહાર તેના ખાતામાં રૂપિયા 13.13 કરોડનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું હતું। વેપારીએ ગુનો નોંધાવતા પોલીસે ચાવાળા અને બેંક કર્મીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે ત્રીજા આરોપીને પોલીસ શોધી રહી છે। કામરેજના સોમેશ્વર વિલામાં રહેતા રીતિશ નરસિંહ કાપડિયા નાના વડાછા ખાતે વીઆ એન્ટરપ્રાઇઝના નામથી રેતી કપચીનો વેપાર કરે છે। રીતેશભાઈની ઓફિસ પાસે જ મુકેશ ઘડિયા ચાની લારી ચલાવે છે। રીતેશભાઈ મુકેશની ત્યાં ચા પીવા જતા હોવાથી બંને વચ્ચે ઓળખાણ થઈ હતી। 18 જુલાઈ 2020ના દિવસે મુકેશ AU સ્મોલ ફાઇનાન્સ બેંકના કર્મી ભાવેશ પેટીગ્રાને રીતેશભાઈ પાસે લઈ આવ્યો હતો। ભાવેશને બેંકમાંથી ખાતાનું ટાર્ગેટ અપાયાનું કહીને મુકેશે રીતેશ પાસે સેવિંગ્સ ખાતું ખોલાવ્યું હતું। ખાતું ખોલાવ્યા બાદ રીતેશે તેમાં કોઈ વ્યવહાર કર્યા ન હતા। માર્ચ 2021માં AU ફાઇનાન્સમાંથી રીતેશભાઈને ખાતું બંધ કરવા માટે ફોન આવ્યો હતો। ખાતું બંધ કર્યા બાદ રીતેશભાઈ પાસે બેંકમાંથી આવેલા બે કર્મીઓએ તેમના ખાતામાં 27 લાખની એન્ટ્રી બાબતે પૂછ્યું હતું। રીતેશભાઈ તપાસ કરતા તેમના પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી રોયલ એન્ટરપ્રાઇઝના નામથી કરંટ એકાઉન્ટ ખોલી તેમાં 13 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન હતું। આ ખાતામાં તેમના ફોનની જગ્યાએ અન્ય નંબર હોવાથી બેંક વ્યવહાર વિશે રીતેશને ખબર પડી ન હતી। રીતેશ કાપડિયાના નામે આ ખાતું બેંક કર્મી ભાવેશ પેટીગરાએ ખોલાવ્યું છે, જેમાં MJ ટ્રેડર્સના જાહિદ અનવર શેખ અને ચાવાલા મુકેશ ઘાડિયાને મદદ કરી હતી। રીતેશના નામે ટ્રાન્ઝેક્શન કરીને ઇન્કમટેક્સની જવાબદારી તેના પર નાખી છેતરપિંડી કરી છે। ઇકોસેલના ACP VK પરમારે જણાવ્યું કે જાહિદ શેખની શોધખોળ ચાલી રહી છે, તેમજ ભાવેશ સિવાય અન્ય બેંક કર્મીની સંડોવણીની પણ તપાસ કરાઈ રહી છે। આરોપીએ રોયલ એન્ટરપ્રાઇઝના નામથી ખાતું ખોલાવ્યું હતું। તે રોયલ એન્ટરપ્રાઇઝના નામથી બોગસ ઉદ્યોગ આધાર સર્ટિફિકેટ અને વેઇટ મેનેજમેન્ટ સર્ટિફિકેટ બનાવી બેંકમાં રજૂ કર્યા હતા। સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ, તેમાં ફરિયાદી રીતેશ કાપડિયાના નામના ડોક્યુમેન્ટનો મિસયુઝ થયેલ અને તે ડોક્યુમેન્ટનો મિસયુઝ થઈને એક સેવિંગ એકાઉન્ટ ખોલાવવામાં આવેલ અને એ સેવિંગ એકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયાનો ચેક કરંટ 25,000 રૂપિયાનો ચેક કરંટ એકાઉન્ટમાં ગયેલ અને કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં 13 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલ છે। એ 13 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલ છે તેવી ફરિયાદ આપતા તેમની એક ઇન્કમટેક્સની લાયબિલિટી બનેલ હોય તેઓએ ફરિયાદ આપેલ છે। ફરિયાદ ઉપરથી ભાવેશભાઈ પેટીગરા, જે AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કામ કરતા હતા, તેઓ એક મુકેશભાઈ ઘડિયાના એક વચોટિયાથી તેઓએ રીતેશભાઈ કાપડિયાનું તે એકાઉન્ટ ખોલાવેલ અને આ એકાઉન્ટ ખોલાવીને તેઓએ જાહિદ અનવર હુસેન શેખને તે વાપરવા આપેલ અને તેઓ દ્વારા આ ઓપરેટ કરવામાં આવેલ છે તેવી માહિતી પ્રાથમિક મળેલ છે। અને આમાંથી અમે આરોપી ભાવેશભાઈ પેટીગરા અને મુકેશભાઈ ઘાડિયાની અટક કરેલ છે અને જોડે જોડે હાલ આગળ તપાસ ચાલુ છે। 3 દિવસના રિમાન્ડ મળેલ છે, તેમાં હવે જાહિદ અનવર હુસેન શેખને અટક કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत।